વંદે ગુજરાત વિકાસ રથનો કાર્યક્રમ ધોધબા તાલુકાના એદનપુરા બોયઝ હોસ્ટેલ ખાતે યોજાયો. કાનપુર જિલ્લા પંચાયત વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ રવિરેતી એદલપુરામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ કાર્યક્રમમાં એદલપુરા બોયઝ હોસ્ટેલ ખાતે યોજવામાં આવ્યો. જેમાં શિક્ષણ ફોરેસ્ટ અને પંચાયત આરોગ્ય ખાતાના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ રાજ્યપદ અધિકારીઓમાં એકસો સત્યાવીસ કાલોલ વિધાનસભાના મુખ્ય મહેમાન ધારાસભ્ય સુમનબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ કૈલાસબેન પરમા ગોગંબા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર ઘનશ્યામશી પરમાર તથા ગોગંબા તાલુકા પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા તાલુકા સદસ્ય સોલંકી નૈનાબેન મુન્નાભાઈ તેમજ ગોગંબા તાલુકાના મામલતદાર સાહેબ ટીડીયુ સાહેબ આમના અગ્રણીઓ સહિત અન્ય રાજકીય મહાનુભાવો અને પદાધિકારીઓને પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમજ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે સારાની બાલિકાઓ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત અને વંદે ગુજરાત વિકાસયાત્રા રથને કુમકુમ તિલક કરી ભૂલથી સ્વાગત કર્યું હતું તેમજ ગામના આગેવાનો તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી અને વંદે ગુજરાત વિકાસ યાત્રાને ગોગંબા તાલુકાના ઈદલપુરા ખાતે ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો જેમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ રવેરીથી સ્વાગત કરે ઈદલપુરા બોયઝ હોસ્ટેલ ખાતે લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ફોરેસ્ટ વિભાગ દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું તેમજ એક હજાર જેટલા વૃક્ષોનું વિતરણ કાર્યક્રમમાં આવેલા ગ્રામજનોનું કરવામાં આવ્યું તેમજ આંગણવાડી કાર્યકર્તા દ્વારા વિવિધ પ્રકારની રસોઈ બનાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય ખાતા દ્વારા પણ હોસ્ટેડ બોક્સની કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા લાભાર્થીઓને ઉજ્જવલા ગેસ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું વંદે ગુજરાત વિકાસ યાત્રાને વેગ આપવા માટે ઇદરપુરા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કોમલ સાહેબ તથા એદરપુરા ગામના યુવાઓએ ખૂબ જ ઉત્સાહભેર કામગીરી નિભાવી અને આવેલા તમામ ગ્રામજનોને નાસ્તો તથા અધિકારીઓ તથા પદાધિકારીઓ માટે જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી ઈદલપુરા હોસ્ટેલ ખાતે યોજવામાં આવેલા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમને ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો કિરણ ગોહિલ જડીએસટીવી પંચમહાલ